નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર વિષયના આજના બીજા વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ખાસ પુરવણી ડેફિસિટ ફાઇનાન્સિંગ વિશે ચર્ચા કરવાના છીએ મારી સાથે અહીંયા ઉપલબ્ધ છે સ્ટુડિયોમાં શ્રી પિંકીબેન દેસાઈ શ્રી કાર્તિકેય ભટ્ટ અને શ્રી સંજય મુંજપરા તેઓ સૌ અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકેની કામગીરી બજાવે છે ડેફિસિટ ફાઇનાન્સિંગ પુરવણી એ મૂળભૂત રીતે રાજકોષીય નીતિ ફિઝકલ પોલિસીનો વિષય છે રાજકોષીય નીતિ એટલે સરકારની આવક અને ખર્ચની નીતિ સરકાર કેવી રીતે આવક ભેગી કરે છે અને સરકાર કઈ કઈ બાબતો માટે ખર્ચ કરે છે એને વિશે જે કંઈ નીતિ અપનાવવામાં આવે છે એ નીતિને આપણે રાજકોષીય નીતિ તરીકે ઓળખીએ છીએ રાજકોષ રાજ્યની તિજોરી રાજ્યની તિજોરીમાં ફેરફાર કરવા માટેની નીતિ ફેરફાર બે રીતે થાય તિજોરીમાં કશુંક આવે અથવા તિજોરીમાંથી કશુંક જાય આવે તો આવક જાય તો જ આવક એને અંગેની જે કંઈ નીતિ તે રાજકોષીય નીતિ એટલે આ નીતિમાં થી જે કંઈ પરિણામ આવે છે તે દેશના અર્થતંત્રમાં આવક ઉત્પાદન વપરાશ વગેરે ઉપર અસર કરે છે રોજગારી ઉપર અસર કરે છે એટલે જેમ નાણાં નીતિ આવક ઉત્પાદન વપરાશ અને રોજગારી ઉપર અસર કરે છે એમ રાજકોષીય નીતિ પણ આવક ઉત્પાદન વપરાશ અને રોજગારી ઉપર અસર કરે છે હવે સવાલ એવો ઉભો થાય છે કે સરકારની આવક અને ખર્ચ એ બંને સરખા ન હોય અને હોતા જ નથી તો શું અને મોટે ભાગે સરખા ન હોયનો અર્થ એવો થાય છે કે આવક ઓછી છે અને ખર્ચ વધારે છે એનાથી ઊંધું ભાગ્ય જ હોય છે અથવા નથી હોતું દુનિયાનું કોઈ પણ અર્થતંત્ર કોઈ પણ દેશની સરકાર એવી નથી કે જેમાં સરકાર નું અંદાપત્ર પત્ર પ્લસ માં જાય એટલે કે સિલક માં આવે એ હંમેશા ખાતમાં જ જઈ જાય તો સરકાર ખાત કરે જ કરે છે સરકાર નું ખર્ચ વધારવા જોઈએ કે આ સરકારની આવક કરતા તો સવાલ એ જો કે સરકાર આર્ચ કેવી રીતે પૂરા કરે તો સરકારની આવકનો સાધનનો એક મહત્વનો સાધન છે જાહેર દેવું સરકાર દેવું કરે છે મારી તમારી પાસેની બેંક પાસેની સરકાર દેવું લે છે આ દેવું લઈને પોતાનું જે ખર્ચ આવક કરતા વધારે છે પૂરી કરવા માટેનો પ્રયત્ન કરે છે આવક અને કરવેરા સિવાયની બીજી કેટલીક વ્યાજ ભાડું વસૂલ કરે છે તો આ કરવેરાની આવક કરવેરા સિવાયની આવક એ બે બીજી થઈ અને કુલ મહેસૂલી આવક થઈ પછી સરકાર મૂડી આવક પણ ઉભી કરે છે એટલે કે શેર વેચાણની આવક થાય ડિસિન્વેસ્ટમેન્ટ જેને આપણે કહીએ છીએ કેન્દ્ર સરકારે ભારત સર રાજ્ય સરકારને લોન આપી હોય તો એના ઉપર વ્યાજ આવે તો એ વ્યાજની આવક થાય એવી રીતે જાહેર દેવાની આવક થાય સરકાર જે કઈ દેવું કરે એને જાહેર દેવું કહેવાય અને જાહેર દેવાની આવકમાંથી સરકાર પેલા ખર્ચને પૂરું કરવા માટેનો પ્રયત્ન કરે આમ છતાં પણ ખર્ચ રહે તો શું કરવાનું આવક કરતા ખર્ચ વધારે જે માટે દેવું કર્યું દેવું લીધું પછી પણ ખર્ચ વધારે જ રહ્યું તો શું કરવાનું તો સરકાર એ પૈસા રિઝર્વ બેન્ક પાસે માગે છે ભારતમાં બરાબર અને ભારતમાં એ રિઝર્વ બેંક પાસે માગે છે તો પછી એવું થાય કે રિઝર્વ બેંક વ્યાજે પૈસા પાછા માગે તો તો રિઝર્વ બેંક વ્યાજે પૈસા પાછા માગતી નથી ભારત સરકાર પાસેથી ભારત સરકાર જેટલા માગે તેટલા આપવા માટે રિઝર્વ બેંક બંધાયેલી છે રિઝર્વ બેંક પૈસા આપે છે ભારત સરકાર પાછી આપતી નથી જે પાછી નથી આપતી એને કહેવામાં આવે છે ખાત પુરાવણી તો વિદ્યાર્થી મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની તિજોરીમાંથી પૈસા બહાર નીકળે અને સરકાર પાસે જાય સરકારે વાપરે એની અસર ઉત્પાદન આવક વપરાશ અને રોજગારી ઉપર થાય તો એને આપણે ખાત પુરવણી તરીકે ઓળખીએ છીએ આ એક વાત મહત્વની છે બીજી વાત મહત્વની એ છે કે માની લો કે આખી જે બેન્કિંગ વ્યવસ્થા છે માની લો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બે હજાર કરોડ રૂપિયા ભારત સરકારને આપે છે પણ એમાંથી એક હજાર કરોડ રૂપિયા એને પોતાની તિજોરીમાંથી આપે છે અને બીજા એક હજાર કરોડ રૂપિયા એ રિઝર્વ બેંકની તિજોરીમાંથી લઈ અને ભારત સરકારને આપે છે તો એનો અર્થ એવો થયો કે ખાત પુરવણી કેટલી થઈ બે હજાર કરોડ રૂપિયા કે એક હજાર કરોડ રૂપિયા તો સરકારને માથે દેવું છે તે બે હજાર કરોડ રૂપિયાનું છે પણ એક હજાર કરોડ રૂપિયાની એ ખાત પુરવણી ક્યાંય કારણ કે ભારતમાં જે વ્યાખ્યા અપનાવવામાં આવે છે એ વ્યાખ્યા અનુસાર રિઝર્વ બેંકની તિજોરીમાંથી બહાર નીકળી અને જે પૈસા ભારત સરકાર પાસે જાય તેને ખાત પુરવણી તરીકે ઓળખવામાં આવે છે એટલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં જે શબ્દ વાપરવામાં આવે છે એને કહેવામાં આવે છે નેટ બેન્ક ક્રેડિટ ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારને ચોખ્ખું બેન્ક ધિરાણ એટલે કે ભારતની તમામ બેન્કો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી પૈસા લઈને ભારત સરકારને આપે અથવા ભારત સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી સીધા જ પૈસા લે એ બધાનો સરવાળો તેને બેન્ક ક્રેડિટ ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે અને તેને ખાતપુરવણી તરીકે ઓળખવામાં આવે બહુ સ્પષ્ટ મુદ્દો છે તે એ છે કે ખાત પુરવઠામાં વધારો થાય છે કારણ કે રિઝર્વ તિજોરીમાં પડેલા પૈસા એ પુરવઠાનો ભાગ ગણાતા નથી એ ઇનએક્ટિવ નાણું છે જ્યારે રિઝર્વ બેન્કની તિજોરીમાંથી બહાર નીકળે છે ત્યારે એ એક્ટિવ બને છે મેં કહ્યું તેમ ઉત્પાદન વપરાશ રોજગારી અને આવક ઉપર એની અસર ઉભી થાય છે હવે બીજો મુદ્દો એ આવે છે ખાત કરે છે કોણ તો ભારતની જે આખી વ્યવસ્થા છે એમાં ખાદ્ય કરવા માટેની સત્તા એ માત્ર કેન્દ્ર સરકાર પાસે છે રાજ્ય સરકારો કરી શકતી નથી અથવા રાજ્ય સરકારોની નીચેના સ્તરો એટલે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આ બધા સરકારના જે માળખા છે તે પણ કોઈ પણ જાતની ખાતપુરવણી કરી શકતા નથી માત્ર કેન્દ્ર સરકાર ખાત ખાતપુરવણી કરી શકે છે એટલે જેને આપણે ખાત ખાતપુરવણી કહીએ છીએ તે માત્ર કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલી બાબત છે રાજ્ય સરકારો સાથે સંકળાયેલી બાબત કે એની નીચેની સરકારો સાથે સંકળાયેલી બાબત નથી આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ બહુ સારી આ વ્યવસ્થા છે એટલા માટે કારણ કે જો રાજ્ય સરકારોને આ પ્રકારની છૂટ આપવામાં આવે કે તમે પણ ખાત ખાતપુરવણી કરો તો ખબર નથી શું થાય આ દેશમાં રાજ્ય સરકારો કેટલી ખાત ખાતપુરવણી કરી નાખે એ કંઈ કહેવાય નહીં

જે આપણે આપણા દેશમાં ફક્ત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી જે વધારાનું જે ઇનેક્ટિવ નાણું બહાર નીકળી અને સરકાર પાસે જાય છે સરકારનો વધારાનો ખર્ચ પૂરો પાડવા માટે એ ખાતપુરવણી ઘણા બધા વિકસિત દેશોમાં જે જાહેર જનતા પાસે કે બીજી બેન્કો પાસે જે નાણું સરકાર લે છે એને પણ ખાત ખાદપુરવણીની વ્યાખ્યામાં આપવામાં આવે છે પણ આપણા દેશમાં એ વ્યાખ્યા અપનાવેલી નથી જેમ કે સરકાર કોઈ બોન્ડ બજારમાં મૂકે છે અને એ બોન્ડ હું ખરીદું છું એ દસ હજાર રૂપિયાના જો બોન્ડ ખરીદ્યા તો મેં સરકારને દસ હજાર રૂપિયા આપેલા કહેવાય એ સરકારે એક રીતે તો મને દેવું કરેલું કહેવાય એની ઉપર સરકારે મને વ્યાજ ચૂકવવું પડે છે એટલે સરકારે દેવું કરી અને મને વ્યાજ ચૂકવ્યું પણ એ પૈસા એ સમય દરમિયાન સરકારને વપરાશ માટે સરકારી ખર્ચ માટે કામ આવે છે અન્ય દેશોમાં આજે લોકો પાસેથી ફેરબદલી થાય છે પૈસાની એને પણ ખાતપુરવણીમાં ગણવામાં આવે છે આપણા દેશમાં આ વ્યાખ્યા અપનાવાતી નથી વિદ્યાર્થી મિત્રો આ બાબતને જરા આપણે ફરીથી સમજીએ ખાદપુરવણીનો જે અર્થ છે તે તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યારે સરકારની આવક કરતાં ખર્ચ વધુ થાય ત્યારે તે તફાવતને પૂરવા માટે રિઝર્વ બેંક પાસેથી નાણાં લેવામાં આવે તેને ખાતપુરવણી તરીકે ઓળખવામાં આવે છે એ પછી જરા જુદી રીતે પણ આપણે ટેકનિકલ રીતે જો આ અર્થને સમજીએ તો એક અર્થ એનો એ છે કે રિઝર્વ બેંક પાસેથી સરકારે લીધેલી ઓછીની રકમ અને બીજો અર્થ છે રિઝર્વ બેંક પાસે રહેલી રોકડ કે વિદેશી ઊંડિયામણની પુરાતમાંથી સરકારે કરેલો ઉપાય એટલે વિડ્રોલ તો આ બંને બાબતોનો સમાવેશ ખાત પુરવણીમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એ પછી આપણે હવે ખાદના પ્રકારો વિશે વાત કરીએ મહેસૂલી ખાત મૂડી ખાત અંદાજપત્રીય ખાત રાજકોષીય ખાત અને પ્રાથમિક ખાદ મહેસૂલી ખાત અને મૂડી ખાત વિશે આપણને પિંકીબેન થોડીક વાત કરશે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ થી ચાલુ કરીએ કે આપણી પાસે ઘરમાં જે આવક આવે છે દર મહિને એ આવકમાંથી આપણે ઘર ખર્ચ માટે અમુક પૈસા બહાર કાઢીએ છીએ હવે ઘર ખર્ચ માટે માની લો કે આપણે આ મહિને પાંચ હજાર રૂપિયા રાખ્યા કે શાકભાજી દૂધ વગેરે આ પાંચ હજાર રૂપિયામાંથી આપણે લાવવાનું છે હવે આપણું રોજિંદો ખર્ચ જો આ પાંચ હજાર રૂપિયા માંથી નીકળે તો આપણે આપણા બચત ખાતામાંથી પૈસા ઉપાડીએ છીએ તો સરકારનું મહેસૂલ ખાતું કે જેને કરંટ એકાઉન્ટ કહીએ છીએ એ કરંટ એકાઉન્ટ એવું એકાઉન્ટ છે કે સરકારે પોતાની રેવન્યુ એકાઉન્ટ કે રેવન્યુ એકાઉન્ટ જે સરકારે પોતાના ચાલુ આવકમાંથી ચાલુ ખર્ચ પૂરો પાડવાનો છે હવે જ્યારે સરકાર ચાલુ ખાતામાં નો ખર્ચ પૂરો ના પાડી શકે કે આપણો આ વર્ષનો જે ચાલુ સરકારના કાર્યો છે જે જે રોજિંદા કાર્યો સરકારે બજાવવાના હોય છે એ કાર્યોનો ખર્ચ જો સરકાર પોતાની કરંટ આવકમાંથી પૂરું ના પાડી શકે રેવન્યુ એકાઉન્ટમાંથી પૂરું ના પાડી શકે તો એ જે ખાદ બહાર આવે છે એને આપણે મહેસૂલ ખાદ કહીએ છીએ કે રેવન્યુ તરીકે ઓળખીએ છીએ હેમંતભાઈ સાહેબ એક બીજી વાતનો પણ ઉલ્લેખ કરી લઈએ કે છોકરાઓને ખુબ સારી રીતે પણ સમજાશે કે ભાઈ મહેસૂલી ખાત એટલે ખાત એટલે કે સરકારની જે આવક અંદાજવામાં આવી હતી અને એ અંદાજ અંદાજેલી આવક થઈ નથી સરકારે એવું નક્કી કર્યું કે મહેસૂલી ખાતામાંથી માંથી આ વર્ષે એક લાખ કરોડ રૂપિયા આવવાના છે અને મહેસૂલી ખાતાની આવક આપ જાણો છો હેમંતભાઈ સાહેબે પણ થોડીક વાત કરી હતી શરૂઆતની અંદર ડાયરેક્ટ ટેક્સીસ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ટેક્સીસ ને બધાનો સમાવેશ એની અંદર એ ઓલરેડી આપણે કરતા હોઈએ છીએ અને એ એક લાખ કરોડ રૂપિયામાંથી સરકારે નક્કી કર્યું કે એક લાખ કરોડ આ ખાતાની અંદર વાપરવા ટોટલ બંને પાસાને સેમ કરીને બંને બેલેન્સ શીટ તૈયાર કરી હવે બન્યું એવું કે કોઈ પણ કારણોસર ભાઈ ડાયરેક્ટ ટેક્સિસ આનો એક ભાગ છે હવે ડાયરેક્ટ ટેક્સિસ માંથી સરકારે નક્કી કર્યું કે એક લાખ કરોડ માંથી ત્રીસ હજાર કરોડ રૂપિયા ડાયરેક્ટ ટેક્સિસ માંથી લાવવા અને અનફોર્ચ્યુનેટલી કોઈ પણ કારણોસર કરોડ ની જગ્યાએ દસ હજાર જ કરોડ આવ્યા તો સરકાર અહીંયા વીસ હજાર કરોડ રૂપિયાની શું થઈ વિદ્યાર્થી મિત્રો ખાદ થઈ આ ખાધને કયા ખાતામાં લઈ જવામાં આવે મહેસૂલી ખાતાની ખાદની અંદર લઈ જવામાં આવે આ એક બાબત અહીંયા આપણે આપણે શું કેવાય કે ઉલ્લેખ કરવો આ બાબતનો જરૂરી છે મહેસૂલી ખાદ જરા જુદી રીતે સમજવાની પણ આપણે તૈયારી બતાવવી જોઈએ બિલકુલ મહેસૂલી ખાદ એટલે મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચ મહેસૂલી ખર્ચ વધારે છે માટે મહેસૂલી ખાદ ઉભી થાય છે હવે મહેસૂલી ખાદ ને જો આપણે સમજીએ તો આવી રીતે સમજાય કે મહેસૂલી આવક એટલે શું તો કે કરવેરાની આવક અને કરવેરા સિવાયની આવક કરવેરા સિવાયની આવક એટલે ફી દંડ વ્યાજ ભાડું વગેરે આવક કરવેરાની આવક એટલે હમણાં જ વાત કરી તેમ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ટેક્સિસ પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની આવક મહેસૂલી ખર્ચ એટલે શું તો કે સરકાર ચલાવવા માટે ખર્ચ બિલકુલ એટલે કે સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકારના લગભગ છત્રીસ લાખ કર્મચારીઓ એમના પગાર પેન્શન ભથ્થા વગેરે ખર્ચ અને બીજું કેટલું સરકારી યોજનાઓ એને માટેનું ખર્ચ એને કહેવામાં આવે મહેસૂલી ખર્ચ મહેસૂલી ખર્ચ એ જો મહેસૂલી આવક કરતા વધારે હોય તો મહેસૂલી ખર્ચ હોય એનો અર્થ એવો થયો

रेवेन्यू खाता એટલે કે મેસેજ ખાતાનો કાચો મુડી ખર્ચ આ પ્રકાર પર રીતે રેટ હોય કે મુડી ખર્ચ માઈનસ મુડી આવક મુડી આવક પૂજી જે મુડી ખર્ચ બતાવી જો છે ઉંટી ખર્ચ પર કઈ બાબતો સમાવિષ્ટ થાય તો સામાન્ય રીતે દેવાય નીચે ફંશનના દેવા સંગાત નીચે તો તેવાને જાણ કે તેનું શું વળાર છે કે આ ખાતામાં કેટલી આવક થાય છે અને સકન અપટકે કારણે કેらか

સુધી આવકની સાથે માઇનસ કરવામાં આવે તો જે વધે છે તેને રાજકોષીય ખાદ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્ષના બજેટમાં બે હાજર દસ અગિયાર છ પોઈન્ટ છ ટકા જેટલી રહેશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે ઓગણીસો એકાણું માં પણ એ લગભગ છ પોઈન્ટ પાંચ ટકા જેટલી હતી વચ્ચે ઘટાડીને આપણે લગભગ બે પોઈન્ટ નવ ટકા સુધી ને બે પોઈન્ટ સાત ટકા સુધી લઈ આવ્યા બે વર્ષ પહેલા મંદી આવી સરકારે વધારે ખર્ચ કરવું પડ્યું એટલે ખાદ વધી અને આ વર્ષે છ પોઈન્ટ છ ટકા જેટલી થઈ ગઈ છે હવે ખબર નથી કે કેટલી થશે આજે હું ટકાવારી પ્રમાણ બોલું છું કે જીડીપી એટલે કે જીડીપી ના છ પોઈન્ટ છ ટકા જેટલા દેશનું જે કુલ આવક છે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એના છ ટકા જેટલું ખર્ચ છ પોઈન્ટ છ ટકા જેટલું રાજકોષીય ખાદ પ્રમાણ છે એમ એમાં કહેવામાં આવે છે આ પ્રમાણ ઘણું ઊંચું છે અને આપણે એવો કાયદો પણ કર્યો છે જે કાયદાનું નામ છે એફઆરબીએમ એક્ટ ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ આ એક્ટમાં પણ આપણે લખેલું છે કે ત્રણ સુધી એટલે કે જીડીપીના ત્રણ ટકા સુધી આપણે રાજકોષીય ખાધનું પ્રમાણ લઈ આવવું આપણે લાવી દીધું હતું લગભગ પણ આ મંદી આવી એને વળી પાછું ખાદનું પ્રમાણ વધાર્યું વિદ્યાર્થી મિત્રો જે પાંચમો અને છેલ્લો પ્રકાર છે એને પ્રાઇમરી ડેફિસિટ પ્રાથમિક ખાદ તરીકે ઓળખવામાં આવે છે મનમોહનસિંહ ઓગણીસો નાણા પ્રદાન થયા પછી ઓગણીસો દેવાની ગણતરી કરતા એ દેવાની ગણતરી પણ કરવામાં આવે તો પછી જે વધે તે પ્રાથમિક ખાત એટલે રાજકોષીય ખાત માઇનસ દેવાની ચુકવણી દેવું પણ લીધું અને છતાં હજી ખર્ચને પહોંચી વળાતું નથી એ જે રકમ રહી તે રકમ પ્રાથમિક ખાત કહેવાય સામાન્ય રીતે આ પ્રાથમિક ખાત એ ખાત પુરવણી કહેવાય કારણ કે એ રકમ એ ભારત સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી પ્રાપ્ત કરે છે અને માટે એટલા પ્રમાણમાં ખાત પુરવણી હોય છે એવું આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો સંજયભાઈ આપણને જુદી જુદી પંચવર્ષીય યોજનામાં કેટલી ખાત પુરવણી થઈ

ચર્ચા કરીએ અને ઓગણીસો એકાવન થી તે અપ ટુ ટુ થાઉઝન ટેન સુધીની જે ચર્ચાઓ કરીએ છીએ માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પંચવર્ષી યોજનામાં આપણી કુલ ખાધ હતી ત્રણસો તેત્રીસ કરોડ જે બીજા આંકડા પણ આપ જોઈ રહ્યા છો પછી ત્રણ યોજના પછી ત્રણ વાર્ષિક યોજના આવી આપણી પાસે એ ત્રણેય ત્રણેય વર્ષનો સરવાળો જે છે એ છસો ને કરોડ હતો ચોથી યોજના બે હજાર સાઈઠ કરોડ પાંચમી યોજના માં ત્રણ હજાર પાંચસો સાઠ કરોડ રૂપિયાની ખાત પડી હતી છઠ્ઠીમાં માં પંદર હજાર છસો ચોર્યાસી સાતમી ત્રણસો એકાશી આઠમી યોજનામાં આડત્રીસ હજાર ચારસો ને અગિયાર હવે અહીંથી આપણે કઈક વાતને થોડીક ટર્ન યુ માં લેવી પડશે એવી વાત છે કારણ કે નવમી પંચવર્ષી યોજનાનો આંકડો આવો છે એક લાખ એકાવન હજાર એકસો ને ચુમ્માલીસ કરોડ આઠમી પંચવર્ષી યોજનાની અંદર આડત્રીસ હજાર ચારસો ને અગિયાર કરોડ એટલે આપણે પેલા આંકડા જોઈને અધ અધ એવા શબ્દનો યુઝ આપણે નહીં કરી શકીએ પણ વસ્તુ એ છે કે જેમ જેમ આખો વ્યાપ વધતો જાય જેમ જેમ આખું ટોટલ કંટ્રોલ જે આપણા દેશની ફાઇનાન્સ સ્ટ્રક્ચર ઉપર રાષ્ટ્રનો હોય અને એની અંદર જ્યારે છૂટછાટ આવે કેટલાક અસર કરતા પરિબળો બજારના જે હોય નાણાં અને નાણાં રિલેટેડ એ બધી બાબતો જ્યારે આપણી સમક્ષ આવે કાળા નાણાંનો પ્રશ્ન એ રાષ્ટ્રમાં સૌથી વધુ અસર કરતો હોય આવી બધી પરિસ્થિતિઓમાં સરકાર એ નાણાકીય બાબતો ઉપર કાબૂ ન ધરાવી શકતી હોય અને જ્યારે એને આવક કરતા ખર્ચ વધારે પડતું વધી જતું હોય છે ત્યારે આવી સ્થિતિઓનું નિર્માણ થતું હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો નવમી પંચવર્ષી યોજનામાં એ એક લાખ એકાવન હજાર એકસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયા આપણે ટોટલ ખાધ પડી છે હવે એના ઉપરથી આપણે એવું કોઈ સરકારને સૂચન નથી કરવાનું સૂચન તમારે મારે અને ચિંતા કરવાની બાબત એ છે કે જયારે આટલી બધી ખાધ આપણા રાષ્ટ્રની અંદર થતી હોય કે જે કુલ જીડીપીના લગભગ છ ટકા કરતા વધારે હોય ત્યારે આપણે એને ત્રણ ટકામાં જયારે લાવવું હોય ત્યારે એક જ બાબત આવે કે સરકારના જે આવકના જે સાધનો જે છે એ કાર્યક્ષમ અને સક્ષમ બને સરકારની તિજોરીની અંદર વધારે આવક આવે અને એ વધારે પડતી જે આવક છે એ જ પાછી આપણને ખર્ચના માધ્યમથી આપણા સુધી પહોંચાડે તો જ આ બાબતનું સોલ્યુ આપણે અહીંયા લાવી શકીએ છીએ અન્યથા લાવી શકતા નથી પણ આ તમે જે આંકડાઓ જોયા તે આંકડાઓ તમને બતાવે છે કે પહેલી પંચવર્ષીય યોજના પાંચસો કરોડ રૂપિયાની આસપાસની ખાત પુરવણી હતી અને નવમી પંચવર્ષીય યોજનામાં આપણે પહોંચ્યા ત્યારે એક લાખ એકાવન હજાર એકસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયાની ખાત પુરવણી થઈ ગઈ તમે જોઈ શકો છો કે પચાસ વર્ષના ગાળા દરમિયાન કેટલો મોટો જંગી વધારો અને પચાસ વર્ષ પણ નહીં આઠમી યોજનામાં છત્રીસ કે આડત્રીસ હજાર કરોડ રૂપિયાની ખાત પુરવણી છે અને નવમી પંચવર્ષીય યોજનામાં એક લાખ એકાવન હજાર કરોડ રૂપિયાની પુરવણી છે એ જેમ બતાવે છે કે પુરવણીનો વ્યાપ કેટલો બધો વધ્યો છે એની સાઇઝ કેટલી મોટી થઈ ગઈ છે અને એ આપણે માટે ચિંતાજનક છે એવું કહેવામાં આવે છે મિત્રો અહીંયા જે મુદ્દો છે તે પુરવણી કરવી જોઈએ કે ના કરવી જોઈએ આવો એક સવાલ એ વિકાસ સાથે સંકળાયેલો સવાલ છે કે ડેફિસિટ ફાઇનાન્સિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ અને કરવું જોઈએ તો કેટલું કરવું જોઈએ એટલે એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે એને કહેવામાં આવે છે સેફ લિમિટ સલામત મર્યાદા ખાત પુરવણી માની લો કે કરવી જ પડે એમ છે તો કરીએ પણ કેટલી કરીએ તો કે એની સલામત મર્યાદામાં રહીને કરીએ જો સલામત મર્યાદામાં રહીને કરીશું આપણે ખાત પુરવણી તો આપણને ખાત નુકસાન ખાતપુ થાય પણ ફાયદો ચર્ચા હું જે વાત કેવા માંગતો હતો એ હતી કે આંકડાના શાસ્ત્રમાં એટલે જ્યારે આંકડાઓ દ્વારા આપણે કશુંક નક્કી કરતા હોઈએ છીએ ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે બીટવીન ધ પણ કશુંક હોય છે દાખલા તરીકે આપણે પહેલી યોજનામાં ત્રણસો તેત્રીસ કરોડ અને પછી આઠમી યોજનામાં આટલા કરોડ ને નવમી યોજનામાં જમ્પ સવાલ આંકડાઓનો નથી હોતો પુરવણીમાં જો સૌથી ચિંતાજનક કોઈ બાબત હોય તો હમણાં જે આપણે પેલું વર્ગીકરણ જોયું કે કયા ખાતામાં કેટલી ખાદ પડે છે અને એના આધારે પણ આપણે અંદર ઉતરવું જોઈએ ખરા અર્થમાં પુરવણીની જો ચિંતા કરવાની હોય તો સવાલ પુરવણીનો નથી હોતો દાખલા તરીકે છ ટકા પણ કોકને વધારે લાગતું હોય પણ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના છઠ ટકા છે અને માનો કે પહેલી યોજનામાં એ ત્રણસો તેત્રીસ કરોડ હોય પણ છઠ ટકા હોય અને નવમી યોજનામાં એ એક લાખ કરોડ હોય પણ છઠ ટકા હોય તો ટકા તો એ જળવાઈ જ રહે છે સવાલ એ છે જે આપણે ફુગાવા કે મંદીના સંદર્ભમાં ચર્ચવાનો હોય છે કારણ કે ખાતપુરવણીની ચિંતા એમને જ ખાતપુરવણી થતી હોય તો કરવાની નથી ખાદપુરવણીની ચિંતા તો જ કરવાની છે જો એ નાણાં દ્વારા તમે બિન ઉત્પાદક કાર્યો કર્યા અને એ નાણું લોકોના હાથમાં ખરીદ શક્તિના સ્વરૂપમાં ગયું અને એમણે માંગ વધારી સવાલ ત્રણસો તેત્રીસ કરોડ નો કે એક લાખ એકાવન હજાર કરોડ નો નથી સવાલ એ વપરાયા એનો છે એટલે કે કયા ખાતાની ખાત છે 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 એ એ એ માત્ર 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 પગારો પાછળ પાછળ ભથ્થા એવી સર્વિસીસ પાછળ છે કે જેમાંથી ન એગ્રીકલ્ચરને કે ન ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય છે તો પ્રશ્ન જો વિચારવાનો હોય ખાદ પુરવણીનો તો એ આ છે ભારતમાં છેલ્લા વર્ષોમાં જે ખાદ પુરવણી થઈ છે એનું ગંભીર પાસું એ છે કે જેટલા પણ સરકારી સેક્ટરમાં ભ્રષ્ટાચાર થયા સ્કેમ થયા દાખલા તરીકે જામીનગીરી ભંડોળ થયું દાખલા તરીકે બેંકોમાં કૌભાંડ થયું દાખલા તરીકે શેર કૌભાંડ થયું આપણી સંયુક્ત સંસદીય તપાસ સમિતિએ જ્યારે શેરબજારનું કૌભાંડ થયું ત્યારે તપાસ કરીને એવું કીધું હતું કે પચાસ હજાર કરોડ રૂપિયા ગયા છે ખબર છે પણ એ ક્યાં ગયા એ ખબર નથી વિદ્યાર્થી મિત્રો જે વાત આપણા સુધી નથી પહોંચતી મીડિયા દ્વારા કે ક્યારેક અધ્યાપકો દ્વારા એ આ છે કે બેન્કોના જે નાણાં શેરબજારમાં કે અટવાયા એ પાછા તો જ નહીં છતાં બેંકમાં જેને મૂક્યા એને મળી ગયા એ કેવી રીતે મળ્યા એ સરકારે ચૂકવ્યા એ સરકારે આ ખાતપુરવણી કરીને ચૂકવ્યા સાહીઠ હજાર કરોડના દેવા કોઈક ના માફ કર્યા તો પેલા એ ચૂકવ્યા જ નથી તો એ ક્યાં ગયા કોને ચૂકવ્યા સરકારે ખાત પુરવણી કરીને ચૂકવ્યા નવું નાણું છપાઈને ચૂકવ્યા આ માત્ર કાગળની નોટો છે જે હાથમાં ગઈ છે છે અને એના ઉપર ગંભીરતાથી વિચારવાનું એટલે અત્યારે માનો કે ટેલિફોન કૌભાંડ હોય કે આ કૌભાંડ હોય કે તે કૌભાંડ હોય એમાં જે અબજો કરોડો રૂપિયા ક્યાંક ને ક્યાંક સરકારની તિજોરીઓ બેન્કો કે નાણાં સંસ્થાઓમાંથી ગયા હોય અને સરકાર પ્રજા બળવો ન કરે એટલા માટે પાછલા બારણે છાપી અને ત્યાં પહોંચાડી દે તો એ મોટો ગુનો છે અને આ ગુનાને જોવા માટે માત્ર આંકડા જોવાથી કામ નહીં લાગે એ આંકડો કયા ખાતામાંથી આવ્યો અને એ આંકડો કયા ખાતાની ચોરી છુપાવે છે એ પણ આપણે જોવું પડશે પુરવણીમાં સૌથી અગત્યનું જો કશું જોવાનું હોય તો એ આ છે કે આ પુરવણી કોના ખિસ્સામાં મૂકવા માટે થઈ ખુબ સાચી વાત કરી કાર્તિક સાહેબે કે એક તો ત્રણસો તેત્રીસ કરોડની આપણે નવમી યોજનાની સાથે સરખામણી આંકડા સાથે સરખામણી આંકડાની નથી કરવી અને પણ આઠમી અને નવમીનો વ્યાપ જોઈએ તો કદાચ એ બે આંકડા સરખાવી શકીએ કે બહુ દૂરનો સમયગાળો નથી અને એટલા દૂરના સમયગાળામાં આટલા બધા રૂપિયા સરકારે ક્યાં નાખ્યા એ જાણવું મહત્વની બાબત છે હા પણ એક સાથે કાર્તિકેભાઈ સાહેબ અવારનવાર અમે જયારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે કેતા જ હોય છે એ જ બાબતને હું તમારી સામે રજૂ કરું કે જયારે આઠમી યોજનાની અંદર આ ટકાવારી પ્રમાણ જીડીપીના એ ત્રણ ટકાની આસપાસ હતું ને આટલો મોટો જમ્પ આવ્યો એની પાછળના ઘણા બધા વિકાસલક્ષી પરિબળો પણ અસર કરે છે મૂડીરોકાણના પરિબળો પણ અસર કરે છે સરકારની કેટલીક અપેક્ષિત આવકો જે છે કે જે આવવા પાત્ર હતી પણ એ સમયના લાંબા ગાળે આવવા પાત્ર છે એવી બાબતો પણ મિત્રો અહીંયા અસર કરે છે પણ એની અસર જો તમારે બજારની અંદર જોવી હોય તો તમે છેલ્લા છ સાત વર્ષનો અભ્યાસ કરો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને એની બજારમાં નાણાંની અસર જોવા મળશે તમે એટીએમની અંદર જશો ને એટલે તમને પાંચસો અને હજારની નોટો વધારે જોવા મળશે આ એક આઠમી અને નવમી યોજનાની ખાધનું મોટું પરિણામ એ પહેલાના અર્થતંત્રની અંદર તમે જુઓ દસ આ દાયકા પહેલાના તો રૂપિયા સોની નોટ એ આપણા અર્થતંત્રની અંદર એક મેક્ઝિમમ નોટ ગણાતી અને એનો જે ફ્લો જે લેવડ દેવડમાં એનો જે વપરાશ થતો હતો એ સૌથી વધુ થતો હતો અત્યારે તમને સોની નોટ એ આ નોટોની સરખામણીમાં એ ખૂબ નાની લાગે છે વ્યવસાયમાં પણ બિઝનેસ વ્યવસાયમાં પણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે આનું કારણ શું છે આ એક અસર કરતું પરિબળ છે અને આ એક અસર કરતા પરિબળને જો તમારે રાષ્ટ્રના આખા વિભાગ સાથે કનેક્ટેડ કરવું હોય તો ઇમ્પોર્ટન્સ તરીકે વાત કરી શકીએ એટલે કે ખાદ પુરવણી કરવામાં આવે છે એનું કોઈ મહત્વ આપણી પાસે છુપાયેલું છે ખરું તો આપણી પાસે મહત્વને અંગે કેટલાક મુદ્દાઓ છે જે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો ખાદ પુરવણીનું મહત્વ એનો પહેલો મુદ્દો એવો છે વિદ્યાર્થી મિત્રો કે વિકાસ અને મૂડીરોકાણના પ્રમાણને વધારવામાં એ મદદરૂપ થાય છે આનો અર્થ શું થાય છે કે દાખલા તરીકે અર્થતંત્રની અંદર કોઈ પણ કારણોસર એ નાણું અર્થતંત્રમાં આવ્યું એ આવવા પાછળના કારણોમાં ખાજ છે એ દેશના અર્થતંત્રની અંદર નાણું આવ્યું બજારની અંદર તો એ વધારે પ્રમાણમાં નાણું એ ફરશે ફર્શેની સાથે એક જ વસ્તુ એ છે કે લિક્વિડિટી પ્રમાણને જાળવતાની સાથે એ વધારે પ્રમાણમાં રોકાણ કરશે રોકાણ થશે એટલે સ્વાભાવિક છે કે દાખલા તરીકે કોઈ ધંધા રોજગાર નથી ચાલતા સ્કેરસિટી ઓફ ધી મની કોઈ પણ કારણોસર દેશમાં નાણું આવી ગયું એટલે નવા ઉત્પાદકો છે એ રોકાણ કરશે વાત કે અર્થતંત્ર અહીંયા પૂરું નથી થઈ જતું રોકાણ થવાથી ત્રણ થી ચાર બાબતોનો વિકાસ થાય છે કઈ બાબતો કે ભાઈ પહેલી વસ્તુ એ કે રાષ્ટ્રમાં ઉત્પાદન વધે છે રાષ્ટ્રમાં ઉત્પાદન વધતા જે લોકોની પાસે કામ નથી એ લોકોને રોજગારી મળે છે જે લોકોને રોજગારી મળશે એટલે સ્વાભાવિક છે કે જેની આવક પોતાની જનરેટ થતા પોતાની પાસે કેટલાક પૈસા આવશે એને કારણે એ વપરાશ કરશે વપરાશ કરશે એટલે અર્થતંત્રની અંદર વધુ પાછી માંગ વધશે અને અર્થતંત્ર એક ફુગાવાના સંકંજામાં આવી એવું નથી વિદ્યાર્થી મિત્રો એ કદાચ એ સમયના ટૂંકા ગાળા પૂરતું વ્યાજબી હોય શકે પણ મહત્વની દ્રષ્ટિએ જો આંકવા જઈએ તો આવી જે અનબેલેન્સ બાબતો છે એને બેલેન્સ કરવામાં આ બાબત અત્યંત મહત્વની છે કે મૂડીરોકાણ વધતા ઉત્પાદન ઉત્પાદન વધતા આવક આવક વધતા વપરાશ અને વપરાશ વધતા જે સ્વાભાવિક છે કે માંગ વધે અને માંગ વધે એટલે બજારનું જે અર્થતંત્ર આખું છે છે એ એ આપોઆપ એક ધીમી વિકાસની હરણફાળ ભરતું હોય આ વિદ્યાર્થી મિત્રો બહુ જ યોગ્ય રીતે છણાવટ થઈ કે વિકાસ અને મૂડીરોકાણ રોકાણના પ્રમાણને વધારવામાં ખાતપુરવણી મદદરૂપ થાય છે અને આ એનું મહત્વ છે હવે મુદ્દો આ છે કે કેવી રીતે વિકાસને આગળ વધારે છે કેવી રીતે મૂડીરોકાણ રોકાણને વધારે છે સરકારે દાખલા તરીકે રોકાણ કરવું છે એક મોટો બંધ બાંધવો છે અથવા સરકારે કોઈ જાહેર સાહસ શરૂ કરવું છે અને પૈસા નથી તો સરકાર ક્યાંથી એ શરૂ કરી શકે ક્યાંથી બંધ બાંધી શકે તો સરકાર વેરામાંથી આવક લે છે દેવું લે છે અને છતાંય પેલું નાખવા માટે એની પાસે પૈસા નથી તો એ પ્રકારના સંજોગોમાં સરકાર રોકાણ કરવા માટે જો ખાત પુરવણી કરે તો એની સલામત મર્યાદા છે એટલે એનો અર્થ એવો થયો કે એ ઉત્પાદક રીતે ખાત પુરવણીની રકમને વાપરે છે જો રોકાણ થશે તો બહુ સ્વાભાવિક રીતે જ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થશે અને ઉત્પાદન થશે તો જીડીપીનો ગ્રોથ રેટ વધશે અને માટે વિકાસ થશે તો આ એક મહત્વનો મુદ્દો છે બીજો મુદ્દો મેં તરત જ કહ્યું અને એ મુદ્દો અહીંયા અલગ રીતે મૂકવામાં આવ્યો છે સરકારની જાહેર સાહસો માટેની ફાળવણી વધે કેન્દ્ર સરકારના બસો ને છેતાલીસ જેટલા સાહસો છે આ સાહસોને ક્યારેક ક્યારેક રોકાણ કરવા માટે એટલે સાહસ સ્થપાઈ ચૂક્યું છે રોકાણ થઈ ગયું છે પણ હવે ધંધાનું વિસ્તરણ કરવું જોઈએ એક્સપાન્શન કરવું જોઈએ ડાયવર્સિફિકેશન કરવું જોઈએ અને એને માટે પૈસાની આવશ્યકતા છે ઘણીવાર એ ધંધાનો પોતાનો જે નફો છે એનું પુનઃ રોકાણ કરવા ઉપરાંત પણ મૂડીની જરૂર છે તો સરકાર એને માટે મૂડી ફાળવે છે આવી મૂડી ફાળવવા માટે પણ જો સરકાર પાસે પૈસા ના હોય કરવેરાની આવક ના હોય દેવાની આવક ના હોય તો એ પ્રકારના સંજોગોમાં એ ખાત પુરવણીનો રસ્તો અપનાવે છે તો આ મુદ્દો પણ વિકાસના સંદર્ભમાં ખૂબ જ અગત્યનો છે કાર્તિકભાઈ આપણને એના વિશે થોડીક વાત કરશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ખાતપુરવણીનું આ જે મહત્વ બંને મુદ્દામાં આપણે સમજાય એને રાષ્ટ્રોના સંદર્ભમાં પણ તમે જુઓ વિકસિત કરતા અલ્પ વિકસિત રાષ્ટ્રમાં આ મુદ્દો વધારે અગત્યનો બને છે આપણે ખાસ કહીએ છીએ કે જે દેશોમાં માનવ શક્તિ છે અને કુદરતી સાધન સંપત્તિ છે પણ અત્યારે જેને આપણે આધુનિક વિકાસ કહીએ છીએ એવો વિકાસ એ દેશ પાસે નથી તો એની માનવશક્તિ અને પેલી કુદરતી શક્તિને ચેનલાઇઝ કરવા માટે એને નાણારૂપી એક આધારની જરૂર છે એ નાણા રૂપી આધાર એને ક્યાંથી મળશે એટલે શાહ સાહેબે કીધું એમ દેવું પણ એ લઈ શકતો નથી કારણ કે પ્રજા પાસે પૈસા જ નથી સરકારને ક્યાંથી આપવાની છે ઊંચીના એ જ પ્રજા ઉપર સરકાર ટેક્સ નાખે તો એ સરકારને કેટલી આવક થવાની છે એટલે કરવેરાની આવક અને દેવાની આવક બંને મર્યાદિત થઈ જાય ત્યારે સરકાર પાસે એટલે કે આ દેશ જે છે આ રાષ્ટ્ર છે એની પાસે કુદરતી અખુટ સંપત્તિ છે એનો વિકાસમાં ઉપયોગ કરવા માટે કેટલાક નાણાનીયને જરૂર પડે છે આપણે ભારતનું જ ઉદાહરણ લઈએ ભારત એ નદીઓનો દેશ છે આટલી બધી નદીઓ કદાચ કોઈ દેશમાં નહીં હોય પણ ઓગણીસો નેવું સુધી આપણી હાલત એ હતી કે ભારતમાં જે જળવિદ્યુત ઉત્પાદન કરવાની ક્ષમતા છે એના ચૌદ ટકા જ વીજળી આપણે ઉત્પન્ન કરી શકતા હતા હવે એનું કારણ શું કારણ કે આપણી પાસે એવા પૈસા એવા મૂડી સાધનો નથી કે આપણે નદીઓ ઉપર બંધ બાંધી અને એમાંથી વીજળી પેદા કરી શકીએ સરકાર ખાત ખાતપુરવણી કરીને આ નદીઓ ઉપર બંધ બાંધી શકે એમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે એ વીજળીને વેચીને આવક કરી શકે એ વીજળી દ્વારા ઉદ્યોગનો વિકાસ થાય બંધ બાંધી અને પાણી પહોંચે એના દ્વારા ખેતીનો વિકાસ થાય ખેતીમાં ઉત્પાદન વધે વીજળીમાં એટલે કે ઉદ્યોગોમાં ઉત્પાદન વધે અને આપણે વિકાસ તરફ આગળ વધી શકીએ આ એક ઉદાહરણ છે આવા અનેક ઉદાહરણોને ભેગા કરીને આપણે એટલું કહી શકીએ કે જે દેશ પાસે માનવ સંપત્તિ અને કુદરતી સંપત્તિ છે પણ માત્ર નાણાંના અભાવે વિકાસ નથી કરી શકતો એ દેશના સંચાલકો પુરવણી દ્વારા કુદરતી શક્તિ અને માનવ શક્તિને અર્થતંત્રમાં ચેનલાઇઝ કરી શકે છે એટલે જ આપણે આ ત્રીજું જે મુદ્દો છે એ અહીંયા સાથે સમજી લઈએ કે પુરવણીને લીધે ફુગાળો સર્જાય છે પણ જો એ વિકસતો દેશ હોય તો એ ટૂંકા ગાળાની બાબત હોય છે એનું કારણ એ છે કે મેં કીધું એમ કોઈ બંધ બાંધવા માટે નદી ઉપર તમે બંધ બાંધો છો ત્યારે ખાત પુરવણી કરો છો તો શરૂઆતમાં નાણું અર્થતંત્રમાં જશે લોકો માંગ વધારશે સ્વાભાવિક રીતે જ એક બંધને બંધાતા અને ખેતરો સુધી પાણી પહોંચતા અને વીજળી ઉદ્યોગો સુધી પહોંચતા દસ પંદર વીસ વર્ષનો સમય લાગતો હોય છે ભારતમાં તો ઘણી વખત એસીસો નેવું વર્ષ પણ થઈ જતા હોય છે પણ આપણે વાત બાજુએ રાખીએ તો દસ વીસ વર્ષનો જે કુદરતી ગાળો છે એ ગાળા દરમિયાન અર્થતંત્રમાં નાણાંનો પ્રભાવ છે પણ આ બંધ બંધ થઈ જવાથી ખેતરો સુધી પાણી પહોંચવાથી જે ખેતરો ચાર મહિના માટે ઉત્પાદન કરતા હતા એ હવે બાર મહિના માટે ઉત્પાદન કરતા થઈ જાય જે ઉદ્યોગોને આઠ કલાક વીજળી મળતી હતી અને આપણે બારથી ચૌદ કલાક વીજળી આપી શકીએ તો ખેતીનું અને ઔદ્યોગિક ઉત્પાદન વધશે એક બાજુ નાણાંનો પુરવઠો વધ્યો બીજી બાજુ ખેતીનું અને ઉદ્યોગોનું ઉત્પાદન વધ્યું અને પરિણામે ભાવ સપાટી નહીં વધે પણ હું વારંવાર કહું છું કે ઇકોનોમિક્સમાં આ બધું જો અને તો હોય છે કારણ કે નાણું પહેલા અર્થતંત્રમાં પહોંચી જાય છે પાણી અને વીજળી પહોંચશે કે નહીં એ શક્યતા હોય છે એટલે એક આવી થિયરી છે કે ખાત પુરવણી જો વિવેક મૂળ આમાં વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો કહેવો બહુ જ સહેલો અને અમલમાં મૂકવો બહુ જ અઘરો એવો શબ્દ છે વિવેક રાજકારણીઓ ખાતપુરવણી કરવા માટે વિવેક જાળવવાનો હોય છે જો લોકો પોતાના ઉત્સવો માટે પોતાની વહવાહીઓ માટે અને પોતાના રાજકીય એજન્ડાઓને પાડે ખાદ્ય પુરવણી નામના સાધનનો ઉપયોગ કરે તો એનાથી અર્થતંત્રમાં ફુગાવો જ વધે છે પણ જો એ લોકો ખરા અર્થમાં રાષ્ટ્રનો વિકાસ થાય એ માટે ખાતપુરવણી કરે તો એનાથી અર્થતંત્રને ફાયદો થતો હોય છે કાર્તિક સાહેબે જે વાત કરી એ ખૂબ મહત્વની છે કે ફુગાવો સર્જાય કે નહીં એ એક વિવેકની બાબત છે કે આ યોજના માટે સરકારે ખાત પુરવણી કરીને જે ખર્ચ કાઢ્યો એ ખર્ચમાં હવે વિદ્યાર્થી મિત્રો માની લો કે આપણે જે સ્પીડે કે જે ઝડપે કામ કરવું જોઈએ કે જે એફિશિયન્સીથી કામ કરવું જોઈએ એ એફિશિયન્સીએ જો આપણે કામ ન કરીએ તો આ આ આજે આખું તમારું જે પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ છે એનો સમયગાળો વધતો જશે નુકસાન વધતું જશે વધુને વધુ પ્રમાણમાં ખાદ્યપુરવણી કરવી પડશે અને તો ફુગાવો વધતો જશે એટલે આપણે જેટલી એફિશિયન્સીથી દરેક પ્રોજેક્ટમાં સરકારી પ્રોજેક્ટ કે સરકાર જે વિવેક અને એફિશિયન્સીથી કામ કરશે એ એના કારણે એટલા પ્રમાણમાં આપણે અટકાવી શકીશું બીજી વાત પણ આની સાથે એક આપણે ઉમેરી દઈએ વિદ્યાર્થી મિત્રો કે ફુગાવો એ કાયમી નથી હોતો હંગામી હોય છે એક જ વસ્તુ આપણે અહીંયા એવી ધારણા અને માનસિકતા સાથે પણ વિદ્યાર્થી મિત્રો વિચારવું જોઈએ કે આનો યોગ્ય ઉપયોગ જ થાય છે નાણાંનો અહીંયા વાત એ કરી કે વિકાસના પ્રારંભિક તબક્કાની અંદર ફુગાવો આવશ્યક જ છે અને જ્યારે વધારે પડતું નાણું દેશની અંદર એકસાથે ઠાલવવામાં આવે ત્યારે આ પ્રશ્ન મિત્રો અસર કરતો હોય છે પણ એની જો દીર્ઘદ્રષ્ટિ અને હકારાત્મક વિઝન સાથે જો એનું એક યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો એના પરિણામ સમયના લાંબા ગાળે મળતા હોય છે એક સિમ્પલ લોજિક છે કે દાખલા તરીકે સરકારનું કોઈ એક જાહેર સાહસ છે એને ડેવલપ કરવા માટે એ સરકાર કેટલીક રકમ ખાદ કરી અને એની અંદર નાખે છે દાખલા તરીકે નર્મદા બંધની જ આપણે એક સરસ વાત કરીએ કે ચલો ચાલીસ હજાર કરોડ કે ચાલીસ લાખ કરોડ રૂપિયા એની અંદર આપણે વાપર્યા તો ત્યારે એવી વાત થાય કે એ પૈસા તમે કેવી રીતે વાપરો છો એ અગત્યનું છે એ પૈસા વાપરવાથી સ્ટીલ સિમેન્ટ કે લેબર કે બધાને એક આડકતરા બિઝનેસ પણ અહીંયા વિકસે છે એ લોકોની આવક ધંધા ને રોજગારી વધે છે બીજી બાજુ દેશની અંદર એ નાણું એ જતા એ દેશની અંદર ફુગાવો વધશે પણ એ કાયમી નથી હોતો એ કોઈક ટૂંકા ગાળા માટે હોય છે કારણ કે આ બંધ બાંધ્યા પછી વીજળીનું ઉત્પાદન થાય આ બંધ બાંધ્યા પછી અને વધે ગુણવત્તા જળવાય સમયના લાંબા ગાળે અર્થતંત્ર વળી પાછું આવતું હોય છે પણ પ્રારંભિક સ્વરૂપે ખાદ કરીને આ બાંધ બાંધવામાં આવ્યો એ જરૂરી છે જો બંધ બાંધ્યો ના હોત તો ખાદ ના પડી હોત ખાદ ના પડી હોત તો કોઈ વિકાસ ના થયો હોત આવી બાબત પણ અહીંયા એક આપણે મહદઅંશે સ્વીકારી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો ખાત પુરવણીને લીધે ફુગાવો સર્જાય છે અને કાયમી હોય છે કે હંગામી હોય છે એનો મૂળભૂત રીતે આધાર જે કંઈ ખાત પુરવણી કરવામાં આવી છે એ ખાત પુરવણી કેવી રીતે વાપરવામાં આવી છે એના ઉપર રહે છે દાખલા તરીકે ખાત પુરવણી ઉત્પાદક રીતે વાપરવામાં આવે એટલે કે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા માટે વાપરવામાં આવે તો એનો અર્થ એવો થયો કે ખાતપુરવણી એટલે નાણાંના પુરવઠામાં વધારો બરાબર આ બહુ સ્પષ્ટ છે કારણ કે રિઝર્વ બેન્ક પાસેથી નાણાં લઈ અને ભારત સરકાર વાપરે છે એટલે એનો અર્થ એવો થયો કે રિઝર્વ બેન્કની તિજોરીમાંથી નાણાં આવ્યા માટે નાણાંના પુરવઠામાં વધારો થયો નાણાંના પુરવઠામાં વધારો થયો સરકારે એ પૈસા વાપર્યા લોકો પાસે આવ્યા પણ લોકો તો ડિમાન્ડ કરે છે કારણ કે લોકો પાસે પૈસા આવે છે લોકો ડિમાન્ડ કરે છે એટલે ભાવ વધે છે એટલે જેમ ખાત પુરવણી વધે તેમ ભાવ વધે આ બાબત બહુ સ્પષ્ટ છે સવાલ એ છે કે આ ભાવ વધારો ટૂંકા ગાળા માટે છે કે લાંબા ગાળા માટે છે એનો આધાર એ ખાત પુરવણી શાને માટે કરવામાં આવે છે તેના ઉપર છે દાખલા તરીકે સરકાર પોતાના છત્રીસ લાખ કર્મચારીઓને પગાર આપવા માટે ખાત પુરવણી કરે છઠ્ઠું પગાર પંચાયું સરકારનો પગાર પેન્શનનો નો ખર્ચો વધ્યો અને એને માટે સરકારે ખાત પુરવણી કરી કારણ કે ખર્ચ બહુ વધી ગયો પગાર પેન્શન નું તો એનો અર્થ એવો થયો કે એમાં કશું ઉત્પાદન થયું નથી પણ લોકો પાસે પૈસા આવ્યા લોકો પાસે પૈસા આવ્યા એટલે ડિમાન્ડ ડિમાન્ડ વધી વધી એટલે ભાવ વધ્યા ભારતમાં છેલ્લા વર્ષમાં ફુગાવો વધ્યો છે ભાવ વધારો થયો છે એનું એક મહત્વનું કારણ આ પણ છે આ બાબત આપણે સમજવી જોઈએ હવે બીજો મુદ્દો કે માની લો કે સરકાર પગાર પેન્શન પાછળ ન ખર્ચે પણ ઉત્પાદન પાછળ ખર્ચે એટલે કે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે એને માટે ખાત પુરવણી કરે તો એનો અર્થ એવો થયો કે ટૂંકા ગાળામાં ભાવ વધશે પણ ભવિષ્યમાં ઉત્પાદન વધશે એટલે પુરવઠો વધશે અને એ પુરવઠો પેલા વધેલા ભાવને ડામ છે અને જો એમ થશે તો ફુગાવો કાયમી ધોરણે નહીં થાય પણ એ હંગામી ધોરણે થશે ટૂંકા ગાળા માટે થશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બાબત ખૂબ જ અગત્યની છે કે ખાત પુરવણી કયા હેતુ માટે કરવામાં આવતી હોય એક ખાતપુરવણીમાં સૌથી અગત્યનો મુદ્દો જે બન્યો છે ભારત જેવા દેશોમાં એ સંરક્ષણ માટે થતો જે ખર્ચો છે અને શીત યુદ્ધ પછી જે માનસિકતા ઉભી થઈ કે ખરેખર યુદ્ધ નથી થતું પણ યુદ્ધના ડરના કારણે આપણે એટલો બધો સંરક્ષણ ખર્ચ કરીએ છીએ અને એને મોટે ભાગે અર્થશાસ્ત્રીઓ બિન ઉત્પાદક જ ગણે છે જોકે શાંતિ એ લાંબે ગાળે ઉત્પાદન ને પરોક્ષ હજારો કરતી હોય છે પણ આપણે એવી ફિલોસોફીમાં ના પડીએ તો સંરક્ષણ પાછળ થતો અબજો કરોડોનો ખર્ચો જે એ બિનઉત્પાદક છે અને એ બજેટ કાબુમાં આવતું નથી અને આપડા પડોશી આપણને આ એક બહુ મોટા ખર્ચામાં છે અને ભારતની તો સંરક્ષણ ખર્ચનો પણ દબાણ એ રહેતું વિદ્યાર્થી મિત્રો જ્યારે બજેટ આવે છે ભારત સરકાર બજેટ રજૂ કરે છે ત્યારે બીજા દિવસે છાપામાં અને એ જ દિવસે ટીવી પર જે બજેટના એમાં જાત જાતના આંકડા આવે છે એમાંના બે કોઠા મહત્વના છે એક કોઠો આવે છે તેમાં એવું કહેવામાં આવે છે કે રૂપિયો ક્યાં જાય આવશે અને પછી બીજું આવે છે કે રૂપિયો ક્યાં જાય ક્યાંથી આવે છે રૂપિયો અને ક્યાં જાય છે આ આંકડાઓ તમે જોશો તો તમને ખબર પડશે કે ક્યાં જાય છે રૂપિયો એમાં સત્તર પૈસા એટલે કે સત્તર ટકા જેટલી બજેટની રકમ એ આ વર્ષના બજેટમાં સંરક્ષણ પાછળ ખર્ચાવાની છે બરોબર ખર્ચના જે વિભાગો પડે છે એમાંનો એક વિભાગ છે તે આ છે ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર અને નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર વિકાસ માટે થતું ખર્ચ અને બિન વિકાસ માટે થતું ખર્ચ તો આ સંરક્ષણ છે વિકાસ માટે થયેલું ખર્ચ ગણવામાં આવતું નથી એ નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર છે બિન વિકાસ લક્ષી ખર્ચ છે બરોબર અને એ વિકાસ લક્ષી ખર્ચ તમે કીધું એમ વધતું જાય એમાં જીડીપી ના ત્રણ ટકા જેટલું ખર્ચ આપણે વિકાસ લક્ષી ખર્ચ કરીએ છીએ અને બજેટના સત્તર ટકા જેટલું ખર્ચ આપણે એટલે આ સંરક્ષણ જીડીપી ટકા ખાદ આપણને વધારે લાગે છે પણ ત્રણ સંરક્ષણ ખર્ચ એમાં બહુ મોટું છે એટલે એનો પણ આ એક અનિવાર્યતા છે એક બાજુ પાકિસ્તાન છે બીજી બાજુ ચીન છે બંને આપણને ડરાવે છે ધમકાવે છે આતંકવાદીઓ મોકલે છે શસ્ત્રો મોકલે છે અને દેશની સલામતી સામે ખતરો ઉભો કરે છે અને આપણો છેલ્લો પચાસ સાઈઠ વર્ષનો અનુભવ પણ એ પ્રકારનો છે કે જેમાં આપણને હંમેશા એમનો ડર લાગ્યા ઘર એટલે આપણે સંરક્ષણ નો ખર્ચ વધારે અને દુનિયાના જે સંરક્ષણ માટેના સાધનો શસ્ત્રો સ્પર્ધા કરનારા જે દેશો છે એ આપણને વેચવા માટે પણ ખુબ આતુર છે હમણાં ફ્રાન્સ ના પ્રમુખ આઈ ગયા અમેરિકાના પ્રમુખ આઈ ગયા રશિયાના પ્રમુખ આઈ ગયા આ બધા પ્રમુખો આયા શું કરવા તો કે બધા એ બધા એમના શસ્ત્રો વેચવા જ આવ્યા હતા અહીંયા એટલે આપણે એમની પાસે જે કરારો કર્યા છે એ પણ શસ્ત્રોના જ કરારો સૌથી મોટા કર્યા છે તો એનો અર્થ એવો થયો છે વિદ્યાર્થી મિત્રો કે આપણી જે ખાદ પુરવણીની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આપણે શાને માટે આ ખર્ચ કરી રહ્યા છીએ એ મુદ્દો વધારે છે અને એ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ફુગાવો થશે કે નહીં જાય એનો આધાર ખાદ્ય પુરવણી શાને માટે કરવામાં આવે છે એના ઉપર જ વિશેષ પ્રમાણમાં રહે છે એમાં આપણે ચોક્કસ કહી શકીએ આ અર્થમાં પેલો શબ્દ વાપરવામાં આવે છે કે સેફ લિમિટ સલામત મર્યાદા છે તો જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે એ જુદી જુદી સલામત મર્યાદાઓ છે એવું આપણને એમનો એક મહત્વનો જે તંતુ છે બધામાં તે આ છે કે જો તમે ઉત્પાદક હેતુઓ માટે ખાત પુરવણી કરશો તો લાંબે ગાળે ફુગાવો નહીં થાય પરિસ્થિતિ સારી રહેશે આ એક વાત છે અને બીજી વાત એ છે કે વિકસિત દેશોની વાત બાજુ પર મૂકો પણ વિકસતા દેશોમાં તો ખાદ પુરવણી વિકાસ કરવાને માટે અનિવાર્ય જ છે કારણ કે સરકાર બહુ તત્કાળ કરવેરા દ્વારા પૈસા ભેગા કરી શકતી નથી દેવા દ્વારા ભેગું કરી શકે છે પણ કરવેરા દ્વારા ભેગે કરી શકતી નથી કારણ કે કરવેરામાં ફેરફાર કરવો હોય એને વધારવા હોય રદ કરવા હોય એમાં કંઈ ફેરફારો કરવા હોય તો એ બધાને માટે તમારે કાયદા કરવા પડે છે એમાં વાર લાગે છે પણ ખાત પુરવણી કરવી બહુ આસાન છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે પૈસા માંગો એટલે તરત મળે એ પ્રકારની પરિસ્થિતિ છે અને માટે વિકસતા દેશોમાં તો ખાત પુરવણી અનિવાર્ય છે એવું જ્યારે ઓગણીસો ને પિસ્તાલીસમાં બીજું વિશ્વયુદ્ધ પત્યું અને વિકાસનો માર્ગ ગરીબ દેશોએ અપનાવ્યો ત્યારે કહેવામાં આવતું હતું પણ વિદ્યાર્થી મિત્રો દુનિયાનો એક પણ દેશ એવો નથી એ વિકસિત હોય કે વિકસતો હોય કે જે ખાત પુરવણી ન કરતો હોય એટલે એનો અર્થ એવો થયો કે ખાત પુરવણી એમ આપણે ચોક્કસ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ખાત પુરવણી કરવામાં કયા કારણો એની પાછળ કામ કરે છે એક મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધારે હોય જેને વિશે આપણે થોડીક વાત કરી દેવાની ચૂકવણીમાં વધારો થાય સરકારે દેવું બહુ લીધું છે હવે દેવાનું ચૂકવણી કરવાની છે એમાં વધારો થાય છે તો પણ ખાત પુરવણી કરવી પડે છે બિન વિકાસ લક્ષી ખર્ચમાં વધારો થાય જેની વાત હમણાં જ કરી કે પાકિસ્તાન અમુક પ્રકારના વિમાનો ખરીદે અમુક પ્રકારની સબમરીન ખરીદે એટલે આપણે પણ એ જ પ્રકારના વિમાનો ને એ જ પ્રકારની સબમરીન ખરીદવી પડે આપણે એ જ પ્રકારના મિસાઇલ છોડવા પડે તો એ રીતે આપણું બિનવિકાસલક્ષી ખર્ચ વધે અને મેં તમને કીધું એમ કે પેલું છઠ્ઠું ખર્ચ થાય છે આ બાબત જરા છે ચૂંટણીમાં એટલું મોટું ખર્ચ થતું નથી એ ખર્ચ બહુ ઓછું છે અને એટલે ચૂંટણીના ખર્ચને અને ખાત પુરવણીને બહુ જાજી લેવા દેવા નથી પણ મુદ્દો એ છે કે આવા લક્ષી ખર્ચમાં વધારો થાય છે અને બિનવિકાસલક્ષી ખર્ચમાં વધારો થવાને કારણે પણ ખાતપુરવણી કરવાની જરૂરિયાત ઊભી થાય છે ચોથું કારણ જે તે મૂડી અસ્કામતો પાછળના ખર્ચમાં વધારો મેં હમણાં જ કહ્યું કે સરકારે રોકાણ કરવાનું હોય બંધ બાંધવા હોય જાહેર સાહસો નાખવા હોય રેલવે લાઇન નાખવી હોય રસ્તા ઊભા કરવા હોય તો થાય છે સૌથી અગત્યનું કારણ જેને માટે હમણાં બહુ જ મોટો વિવાદ સતત થયા કર્યો છે અને તે મંદીનું નિવારણ મંદી કેવી રીતે દૂર કરવી તો મંદી દૂર કરવા માટે સરકારે ખર્ચ કરવું પડે એમ જોન મિનાટ કેન્સે કહ્યું તો જ્હોન મિનાટ કેઇન્સનો જે રસ્તો છે એ આજે પણ અપનાવવામાં આવે છે દુનિયાભરમાં છેલ્લા બે વર્ષોમાં જે જે સરકારોમાં ખર્ચ વધ્યું છે એ બધી સરકારોનું ખર્ચ મંદીને કારણે વધ્યું છે અને માટે ખાત વધી છે મેં વિદ્યાર્થી મિત્રો હમણાં જ કહ્યું હતું કે આપણે જીડીપીના ત્રણ ટકા સુધી ફિઝિકલ ડેફિસિટને લાવી દીધી હતી લગભગ અને છતાં આપણે વળી પાછા છ પોઈન્ટ છ ટકા સુધી આવ્યા તો મંદીનું નિવારણ એ પણ ખાત પુરવણી કરવાનો એક મહત્વનું કારણ બને છે અને છેલ્લો મુદ્દો છે કે સરકારની સાઇઝ વધતી જાય છે સરકારનું જાહેર ખર્ચ વધતું જાય છે એમાં કલ્યાણલક્ષી ખર્ચમાં પણ વધારો થતો જાય છે જેમ કે ભારત સરકારે હમણાં નરેગા નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહીધરી ધારો લાવ્યા આપણે બે હજાર પાંચમાં ભારત સરકારે એ હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિધરી યોજના જાહેર કરી અને એને માટે આ વર્ષે ચાલીસ હજાર એકસો કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે એવો અંદાજ છે અને આ બજેટ સત્રમાં કદાચ ફૂડ સિક્યોરિટી એક્ટ આવી રહ્યો છે અન્ન સલામતી ધારો કે જેમાં ગરીબોને સસ્ ઓછા ભાવે વધારે અનાજ પૂરી પાડવાની સસ્તા અનાજની દુકાનો દ્વારા વ્યવસ્થા કરવાની વાત છે તો એનો આંકડો થાય છે કે લગભગ એક લાખ વીસ હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાની એમાં શક્યતા હોય છે તો આ બધું કલ્યાણલક્ષી ખર્ચ છે તો સરકારે કલ્યાણલક્ષી ખર્ચ વધારવું પડે છે એવી જ રીતે બહુ જ સાચી વાત કરી એમણે રાઈટ ટુ એજ્યુકેશન ધારો આવ્યો પ્રાથમિક શિક્ષણને આઠ છ થી ચૌદ વર્ષની વયના બાળકોનું પ્રાથમિક શિક્ષણ એને મફત અને ફરજિયાત કરવા માટેનો કાયદો આવ્યો તો એ કાયદો કરવા ના અમલના સંદર્ભમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ખર્ચ વધે છે તો સરકારના એકંદર ખર્ચમાં વધારો થાય માટે પણ પૂરવણી કરવી પડે છે કારણ કે એટલી ઝડપથી તમે વેરા દ્વારા પૈસા ઉઘરાવી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ બધા કારણો છે કે જેને કારણે પૂરવણીમાં વધારો થાય છે આ ચર્ચાના મુદ્દાઓ છે કેટલી પૂરવણી કરવી ના કરવી અને કઈ બાબતો માટે કરવી એ હંમેશા વિવાદના વિષયો જ રહ્યા છે અને એના વિશે અર્થશાસ્ત્રીઓ હંમેશા ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે પણ એક બાબત નક્કી છે અને તે એ છે કે સરકારની ખાદ વિશે આપણે એટલા બધા ચિંતિત થવાની જરૂર નથી જેટલા આપણે ચિંતિત થઈએ છીએ સામાન્ય રીતે આપણે સરકારના દેવા વિશે પણ બહુ જ ચિંતિત થતા હોઈએ છીએ કે સરકાર દેવાદાર થઈ ગઈ છે ગુજરાત સરકારનું દેવું આટલું બધું વધી ગયું કેન્દ્ર સરકારનું દેવું આટલું બધું વધી ગયું અને કેન્દ્ર સરકાર આટલી બધી ખાત કરે છે આ તો કંઈ સારી વ્યવસ્થા કહેવાય આ લોકોને કશું આવડતું નથી આવું બધું આપણે બોલતા હોઈએ છીએ આ બધા લેમેન સેન્ટેન્સીસ છે એ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે જો આપણે સરકાર એવું ઈચ્છતા હોઈએ કે સરકાર દેવું ના કરે અને ખાત ના કરે તો પછી એક કામ કરીએ આપણે આપણે બધા જ સરકારને એવું કહીએ કે અમે જેટલો વેરો ચૂકવીએ છીએ એના કરતાં બમણો વેરો ચૂકવવા માટે તૈયાર જઈએ જો આપણે તૈયાર ના હોઈએ તો સરકાર દીવાદાર બને અને ખાત પુરવણી કરે એને વિશે આપણે ચિંતા કરવી જોઈએ નહીં